પૂછતા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રવા જારી ઢોસા. તો રવા જારી ઢોસા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. રવામાંથી બનાવશું જારી ઢોસા. તો એ ઢોસા માટે મેં એક વાટકી રવો લીધેલો છે, એને હવે આપણે પલાળી લેશું. તેના માટે મેં એક ગ્લાસ પાણી લીધેલું છે. હવે આમાં 2-3 ચમચી આપણે દહીં નાખી દેશું. દહીં ખાટું હોય એવું લેવાનું. આ મોટી આપણે 3 ચમચી દહીં લીધેલું છે ને ખાટું છે દહીં. ટોટલ આપણે એક બાઉલ હોય ને લોટ રવો હોય ને તો એમાં એક ગ્લાસ પાણી જોઈએ. ખીરું પટલું બનાવવાનું છે. હવે આને આપણે ઢાંકી 3-4 કલાક માટે રહેવા દેશું. રવો આપણો મસ્ત પરલી ગયો છે. હવે એમાં આપણે ચપટી મીઠું નાખી લેશું ટેસ્ટ પ્રમાણે. ચપટી આપણે સોડા નાખશું. ઉપર જરાક તેલ નાખી લેવાનું, મિક્સ કરી લેવાનું બધું. હવે આપણે જારી ઢોસા બનાવવાને એના માટે મેં આવી બેગ લીધેલી છે, પ્લાસ્ટિક બેગ આવે ને એ લીધેલી છે. આવી રીતે કોઈ ડબ્બું હોય ને ડબ્બામાં કોથળીને રાખી દેવાની. ગ્લાસમાં પણ રાખી શકો, મોટો ગ્લાસ હોય ને એમાં રાખી શકો, કોઈ સ્ટીલનો ડબરો હોય એમાં રાખી શકો. હવે આપણે આ ખીરું એમાં ભરી દઈશું. બેગમાં હવે આપણે આ નીચેથી થોડુંક કટ કરી દઈશું. આવી રીતના થોડુંક કટ કરવાનું, વધારે નહીં. હવે આ ઢોસાની તવી છે ને એમાં આપણે જે તમારે આકાર આપવો હોય એવી રીતના કરી દેવાનો. આવી રીતના હવે આને આપણે થવા દઈશું. આવી રીતે આપણે ચેક કરી લેશું પેલા અને આરામથી કરવાનું, ઉતાવળ નહીં કરવાની. એમાં આ મસ્ત થઈ ગયો છે આપણો ઢોસો. હવે એને શું કરવાનું ખબર, આઈને આપણે આવી રીતે વારી દેવાનું. આવી રીતે અહીંયા ને અહીંયા આપણે વારી દેવાનો. હવે આપણે એને લઈ લેશું ડીશમાં. આવી જ રીતે આપણે બીજો પણ બનાવી લેશું. તૈયાર છે આપણા રવા જારી ઢોસા.